चैनल ऑफ वडोदरा। वडोदरा शहर में दशामाना व्रतनो दसमा दिवसे दशा माताजीना मंदिर खाते दशामा शिवा समिति अने राजेश भाई आयरे द्वारा आनंदना गरबानुं आयोजन करायुं हतुं। वडोदरा शहर में दशा माताना व्रतनो दसमो दिवस दशा माताजीना मंदिर खाते दशामा शिवा समिति अने पूर्व काउंसिलर राजेश भाई आयरे द्वारा आनंदना गरबानुं सुंदर आयोजन करवामां आव्युं हतुं, जेमां वोर्ड नंबर 9 युवा कॉर्पोरेटर श्रीरंग राजेश आयरे, वोर्ड नंबर 9 पूर्व काउंसिलर राजेश भाई आयरे, पूर्णिमाबेन आयरे तथा नईम वकील तथा अन्य महानुभाव खास उपस्थित रहा था अने आनंदना गरबानो कार्यक्रम योजवामां आव्यो हतो। मोटी संख्यामां बहेनोए गरबानी रमझट बोलावी हती, साथे साथे दशामा व्रतना दसमा दिवसे दशा माताजीनी प्रतिमाना विसर्जन पण करवामां आव्युं हतुं, जेमां भावी भक्तोए दशामानी प्रतिमाने 10 दिवस पूजा अर्चना करी मां दशा माताजीनी प्रतिमाना दसमा दिवसे प्रतिमानुं ढोल नगारा साथे मां दशा माताजीनी प्रतिमाओनुं श्रद्धाभेर विसर्जन कर्युं हतुं। नगरी धर्मप्रिय नगरी जेनी अंदर तमे जोई रह्या छो के वडोदरा एक एवी नगरी छे के ज्यां वडोदरामां सौथी वधारे गणपति पण बेसाडवामां आवे छे। एवी ज रीतना सौथी वधारे लोकोए 10-10 दिवस सुधी ज्यारे उपवास कर्या होय अने एवी ज रीतना मां दशामानुं व्रतनुं जेटलुं महत्व छे एटलुं आजना दिवसे तमे जोई रह्या छो के विसर्जननो दिवस छे। लोको पोतपोताना માતાજીની જે 10 દિવસ સ્થાપના કરી એ સ્થાપનાને વિસર્જન કરવા માટે આજને એક ગોરવામાં આવેલું દશામાતાનું જે મંદિરનું જે તળાવ છે તે તળાવની અંદર લોકો વિસર્જન કરવા આવી રહ્યા છે। મોટી સંખ્યામાં પશ્ચિમ ઝોનના જે લોકો છે એટલે કે ઇલેક્શન 9, 8, 10, 11 તેમજ બીજા જે વિસ્તારના લોકો છે જેમને જ્યાં પણ વ્યવસ્થા કદાચ ના થતી હોય તે તમામ લોકો આજના દિવસે અહીંયા ગોરવાના જે દશામાનું તળાવ છે તે આવી રહ્યા છે। સાથે વાત કરીશ કે જે આજના દિવસે ફાયરની ટીમ જે ખડે પગે ઊભા રહીને અહીંયા તમામ સેવાઓ આપી રહી છે, સાથે વડોદરા કોર્પોરેશનનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું અને ખાસ કરીને વડોદરાના મેયરશ્રી તેમજ વડોદરાના જે ભાજપાના પ્રમુખ છે ડૉક્ટર વિજયસા સાહેબનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે તેમના માધ્યમથી આ તળાવની અંદર ફરીથી એક વખત વિસર્જન કરવાની જે વર્ષો વર્ષથી જે પ્રથા ચાલતી હતી તે પ્રથાને નિયંત્રણ રાખવા માટે તે પ્રથાને યથાવત રાખવા માટે ફરીથી આ તળાવની અંદર વિસર્જન કરવા માટે જે પરમિશન આપી છે તે બદલ ખરેખર તેમનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। સાથે દશામા સેવા સમિતિ દ્વારા જે મારા યુવા ભાઈઓ છે, જે દેવભાઈ છે, યુવરાજભાઈ છે, તમામ ભાઈઓ હોય, સંકેતભાઈ હોય, તમામ ભાઈ દ્વારા આજના દિવસે જે તમે જોઈ રહ્યા છો કે જે આ તરાપાની અંદર જે લોકો વિસર્જન કરવા જઈ રહ્યા છે, અહીંયા જે લોકો મૂર્તિ લઈને વિસર્જન કરવા આવી રહ્યા છે તે મૂર્તિ સ્ટેપ બાય સ્ટેપ કઈ રીતના લઈ જવી, લોકોને પ્રસાદ કઈ રીતના આપવો, મંદિરની અંદર દર્શન કઈ રીતના કરે, આ તમામ વ્યવસ્થા દશામા સેવા સમિતિ દ્વારા કરવામાં આવી રહી છે। સાથે આગળની બાજુ તમે જુઓ કે રાજેશભાઈ આયરે દ્વારા એક આનંદનો ગરબો પણ ચાલી રહ્યો છે અને આનંદના ગરબાની અંદર પણ મોટી સંખ્યામાં લોકો ગરબા રમી રહ્યા છે, ત્યારે ખરેખર આ એક સંસ્કારી નગરી છે, એક ધર્મની નગરી છે અને યથાવત આ નગરીની અંદર લોકો રમે છે તેમજ ધર્મ સાથે જોડાયેલા છે તે બદલ હું દશામા સેવા સમિતિનો તેમજ ગોરવાના તમામ લોકોનો હું ખૂબ ખૂબ આભાર માનું છું અને વડોદરા શહેર પોલીસ અને વડોદરા કોર્પોરેશનનો પણ હું ખરેખર આભાર માનું છું।